હવે વાત કરીશું બીકે ન્યૂઝ ચેનલની નવી પહેલ ઓપન પ્લેટફોર્મની. બનાસકાંઠા જિલ્લામાં ઘણી દબાયેલી ખબરોને બહાર લાવવા માટે ઓપન પ્લેટફોર્મ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે અને બીકે ન્યૂઝ ચેનલના દર્શકો દ્વારા તેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે આજે અમારા પાલનપુર તાલુકાના ગઠામણ ગામના એક દર્શકે સનસનીખેજ વિડીયો અમને મોકલ્યો છે. આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરી રહ્યા, પરંતુ ગઠામણ ગામના રમેશભાઈ ઠાકોર આ વિડીયોના માધ્યમથી જણાવી રહ્યા છે કે તેમના ગામમાં સરકાર દ્વારા તે સસ્તા અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. તે પુરવઠામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સરકારી અનાજના કટ્ટા ખાનગી વાહનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે તપાસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીશું ડીસા તાલુકામાં આવેલા મુડેઠા ગામની. તો મુડેઠા ગામમાં અમારા વિષ્ણુજી રાઠોડ નામના દર્શક વિડીયોના માધ્યમથી જણાવી રહ્યા છે કે તેમના ગામમાં છેલ્લા 34 વર્ષથી ઊભેલા વીજ થાંભલા અત્યારે ભયજનક હાલતમાં છે અને ચોમાસા દરમિયાન આ વીજ થાંભલામાંથી વીજ કરંટ પણ આવતો હોવાની વિષ્ણુજી ફરિયાદ કરી રહ્યા છે. વિષ્ણુજીએ વીજ વિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ વીજ થાંભલા દૂર કરવા માટે તંત્રમાં અરજી પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા પહેલા થાંભલા પડવા દો, પછી જ કાર્યવાહી કરવામાં આવશે તેવો ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે. હવે લોકોની સમસ્યા બાબતે તંત્ર આવા ઉડાઉ જવાબ આપે તે કેટલું યોગ્ય કહેવાય. હવે વરસાદની વાત કરીએ. આજે ડીસા તાલુકાના ભડથ ગામમાં બપોર બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું અને આ વરસાદી ઝાપટું અમારા દર્શક હાર્દિકસિંહ વાઘેલાના કેમેરામાં કેદ કરી લીધું હતું. વરસાદના કારણે વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું. બનાસકાંઠા જિલ્લાના હાથાવાડા ગામમાં પણ આજે વરસાદના લીધે આહલાદક વાતાવરણ સર્જાયું હતું. હાથાવાડા ગામના અમારા દર્શક વસરામભાઈએ તેમના ખેતરમાં થઈ રહેલા વરસાદનો વિડીયો સેન્ડ કર્યો છે.